નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે લાંબા સમય ચાલી રહેલા અવઢવ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બે હજાર લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થઈ ચૂક્યું છે ત્યારે ભરૂચ બેઠક ચેતર કારણે તો ચર્ચામાં હતી અને એવામાં હવે ગઠબંધન ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કારણ કે ભરૂચ સીટ પરથી ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસ તરફથી આ બેઠક પર પહેલાથી જ પોતાનો દાવો કરી રહેલા કોંગ્રેસના દિગ્ગજ દિવ્યંગત નેતા એવા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ આ નિર્ણયથી

નજીકના દિવસોમાં તેમની સાથે બેઠક કરી એમની સાથે બેઠક કરવામાં આવશે તમે જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે અંકલેશ્વરના ગડખોલ ખાતેથી આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા તાલુકાના વિવિધ ગામોમાં ફરી રહી હતી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રાનું પ્રથમ પ્રસ્થાન ઝગડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં ફરીને આ યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી હતી અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં અને ત્યારબાદ આ યાત્રા વિવિધ વિસ્તારોમાં તેમજ ગામોમાં ફરી હતી તો આ દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાને લોકોએ ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ